હાલ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નર્મદાથી જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, મળતી માહિતી અનુસાર નર્મદાના ડેડિયાપાડામાં આવી ઘટના બનવા પામી છે. આપને જણાવી દઈએ કે ડેડિયાપાડાના પાટવલી ગામે આગની ઘટના બનવા પામી છે, તો આગ લાગતા તમામ મકાનો બળીને ખાક થઈ ગયા છે. આપણે ફરી એક વખત જણાવીએ કે નર્મદાના ડેડિયાપાડાના પાટવલી ગામે આગની ઘટના બનવા પામી છે, તો આગ લાગતા તમામ મકાનો બળીને ખાક થઈ ગયા છે. તો આ અંગે વધુ માહિતી આપવા માટે અમારી સાથે નર્મદાથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે, હર્ષલ ખંદેડિયા. જી હર્ષલ, જણાવશો શું છે સમગ્ર માહિતી, આગની જે ઘટના બનવા પામી છે? જે ચોક્કસથી એના વાત કરવામાં આવે તો નર્મદાના ડેડિયાપાડાના પાટવલી ગામે આગ લાગી હતી. એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા 18-20 જેટલા મકાનો જ્યાં વસવાટ કરે છે, તમામ મકાનો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જી જી, આપ જે રીતે જણાવી રહ્યા છો ને, એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આગ બપોરના 12:30 કલાકે લાગી હતી, છતાં પણ કોઈ અધિકારી ત્યાં પહોંચ્યા નથી. જી, તો ફાયર ફાઈટર ને જે રીતે જાણ કરવામાં આવી છે, તો કહેવાય રહ્યું છે કે તાલુકામાં જે ફાયર ફાઈટર છે તેનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, શું કેવું છે આપનું? જે ચોક્કસ છે, ડેડિયાપાડા તાલુકામાં સાગરબારા તાલુકામાં ફાયર ફાઈટરનો ખૂબ જ મોટો અભાવ છે અને આ ઘટના ઉપર વારંવાર આગ લાગતી હોય છે, તેમ છતાં તંત્ર દ્વારા ફાયર ફાઈટર ઊભું કરવામાં આવતું નથી. તેમજ આ ગ્રામ લોકોની વારંવાર રજૂઆત છે કે ભાઈ ફાયર ફાઈટર ઊભું કરો, ફાયર ફાઈટર ઊભું કરો. આ જંગલ વિસ્તાર છે, અહીંયા વારંવાર આગ લાગવાનો બનાવ સામે આવતો હોય છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને અહીંયા ફાયર ફાઈટર ઊભું કરવામાં આવતું નથી. જી જી હર્ષલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે મારા સંવાદદાતાએ માહિતી આપી કે ડેડિયાપાડા તાલુકામાં સાગબારા તાલુકામાં જે ફાયર ફાઈટરનો અભાવ છે, ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે સમાચારો વારંવાર ત્યાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે, તો આગ લાગતા તમામ મકાનો જે બળીને ભસ્મીભૂત થયા છે, તો બપોરના 12:30 વાગ્યે જે આગનો બનાવ બન્યો છે, છતાં પણ કોઈ અધિકારી ત્યાં ગામમાં પહોંચ્યું નથી.